સમાચારમાં આગળ વાત કરીએ તો તાજેતરમાં આવેલા તાઉતે વાવાઝોડાએ ઉપલેટા પંથકમાં કેળના પાકને તબાહ કરી નાખ્યો છે ત્યારે આ નુકસાની અંગે ખેડૂતોએ મુખ્યમંત્રીને પત્ર લખી અને સરકાર પાસે સહાયની માંગ કરી છે। થોડા દિવસો પહેલા જ ગુજરાત પર જે રીતે વાવાઝોડાની આફત આવી હતી તેના પરિણામ સ્વરૂપે વાવાઝોડાએ ગુજરાતના અનેક વિસ્તારો અનેક ઘરો અને અનેક ખેત પેદાશોને ભારે નુકસાન કર્યું છે। આવું જ નુકસાન રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પણ જોવા મળી રહ્યું છે। આ ઉપલેટા પંથકની અંદર બાગાયતી પાક એવા કેરાની ખેતી કરતા ખેડૂતોને વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું છે। ત્યારે વાત કરવામાં આવે તો ઉપલેટા પંથકની અંદર અંદાજિત 100-125 વીઘાની અંદર ખેડૂતોએ કેરાની ખેતી કરી હતી જેમાં હાલ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે। તાજેતરમાં આવેલા વાવાઝોડાએ પંથકમાં કરવામાં આવેલ કેરાની ખેતીને જમીનદોસ્ત કરી નાખી છે અને ખેડૂતોએ વાવેલા કેરના છોડ ઢરી પડ્યા છે અને સાથે જ તેમાં આવેલા મોલ પણ ખરી ગયો છે જેના કારણે ખેડૂતોને આ તમામ છોડ અને મોલને ફેંકી દેવામાં આવી રહ્યો છે। આ કેરની ખેતી કરતા ખેડૂતોને ગયા વર્ષે પણ ભારે નુકસાન થયું હતું કારણ કે ગયા વર્ષની જો વાત કરવામાં આવે તો ગયા વર્ષે લોકડાઉનના કારણે મહા મહેનતે તૈયાર કરેલ કેરાના મોલની બજારમાં કોઈ પણ પ્રકારની લેવાલી ન હતી। ઉપરાંત ખેડૂતોને ગયા વર્ષે નિકાસમાં મહેનતના પ્રમાણમાં વળતર નહોતું મળ્યું તો ક્યાંક ખેડૂતોને નુકસાની કરી અને કેરાનો વિકાસ કરવો પડતો હતો। ત્યારે વાત કરવામાં આવે તો આ વર્ષે પણ ખેડૂતોએ વાર્ષિક મહેનત અને લાખો રૂપિયાનો ખર્ચ કરી તૈયાર કરેલા મોલને વાવાઝોડાએ તહેશ નહેશ કરી નાખ્યો છે અને ખેડૂતોને વધુ કરજદાર અને દાવેદાર બનાવી દીધો છે। તેથી ખેડૂતો હાલ માથે ઓઢીને રોઈ રહ્યા છે। વાવાઝોડાના કારણે ઉપલેટા પંથકના બાગાયતી પાક એવા કેરની ખેતી કરતા ખેડૂતોને નુકસાની થતાં આ ખેડૂતોએ સરકાર પાસે આશાનું કિરણ હોય તેમ ભરોસા સાથે સરકારને પણ લેખિતમાં પત્ર લખી રજૂઆત કરી છે અને ખેડૂતો પણ જણાવે છે કે ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર છે ત્યારે આ સરકાર નુકસાની સામે સંવેદના દાખવી અને યોગ્ય વળતર ચૂકવશે તેવી આશા સાથે મુખ્યમંત્રીને પત્ર લખી અને તાત્કાલિક સર્વે કરાવી અને વળતર ચૂકવવામાં આવે તેવી આશા સાથે સરકાર પાસે સહાયની માંગ પણ કરી છે। કાનભાઈ સુવા, જેડેશ ટીવી, ઉપલેટા। આ બાગાયત ખેતી કેળાનું વાવેતર કરે છે, આમ તો ઉપલેટા તાલુકાની અંદરમાં 100-125 વીઘાનું વાવેતર છે। હવે આ પવનના હિસાબે જે વાવાઝોડું આવ્યું એના હિસાબે આ અટાણે બાગાયત ખેતી જે આ કેળા છે એ હાવ ધરાશાયી થઈ ગયા છે। આમાં એક પાવલાનું પણ અમને ઉત્પાદન મળ્યું નથી અને ખર્ચા પણ લાખો રૂપિયાના ખર્ચા થઈ ગયા છે। હવે જો સરકારશ્રી કંઈક વળતર આપે તો જ આમાં ખેડૂત બચી શકે એમ છે। અમે સરકારશ્રીને પત્ર પણ લખેલો છે કે કંઈક અમને વળતર આપો તો આમાં ખેડૂત જીવે, નકર આમાં ખેડૂતો પાયમાલ જ થઈ ગયા છે, માથે ઊભી અને રોવાનો જ વારો આવે।